हेलो फ्रेंड्स, आपणे સ્વાધ્યાય 5.2 માં પ્રશ્ન 2 માટે વાત કરવાની છે। એમાં પહેલો પ્રશ્ન છે, સમાંતર શ્રેણીનો 10 7 4 અનંત સુધી નો 30મું પદ આપણે શોધવાનું છે। એમાં આપણે જોઈએ તો આપણે n નું પદ શોધવા માટેનું સૂત્ર જોઈ ગયા છે કે an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ b। તેના આધારે તમે કોઈ પણ પદ શોધી શકો છો। અહીંયા આગળ આપણે જોઈએ તો કે આમાં આપણને જે જરૂરિયાત છે તે પહેલા લખી લઈએ તો કે a બરાબર તમારી પાસે પ્રથમ પદ તરીકે છે 10, ત્યાર પછી જોઈએ તો કે n એટલે કે n ની કિંમત કેટલું પદ શોધવાનું છે 30મું પદ એટલે n ની કિંમત આવશે 30 અને d એટલે કે સામાન્ય તફાવત। તો અહીંયા આગળ d બરાબર બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે કે a2 માઈનસ a1 તો a2 તરીકે 7 ઓછા a1 એટલે કે 10 અને 10 માઈનસ 7 એટલે કે 3 પણ માઈનસ। અહીંયા આગળ આપણે આગળ વાત કરીએ તો અહીંયા આગળ an એટલે કે આપણે 30મું પદ શોધવાનું છે તો a30 બરાબર a ની કિંમત તમારી પાસે આવી 10 વત્તા n ની કિંમત છે 30 એટલે કે 30 ઓછા 1 અને d ની કિંમત છે -3 -3। અહીંયા આગળ આપણે આગળ જોઈએ તો કે 10 વત્તા 30 ઓછા 1 29 ગુણ્યા -3। તો અહીંયા આગળ આપણે જોઈએ તો કે 10 29 ગુણ્યા 3 87 અને પ્લસ ગુણ્યા માઇનસ એટલે કે માઇનસ માઇનસ 87। અહીંયા આગળ આપણને જવાબ મળશે -67 a30 એટલે 30મું પદ તમને અહીંયા આગળ મળશે -67। બીજા પ્રશ્ન માટે વાત કરીએ તો બીજા પ્રશ્નમાં આપણે જોઈએ તો કે સમાંતર શ્રેણી તમને આપેલી છે -3 -1 ના છેદમાં 2 2 અપ ટુ અનંત સુધી એનું 11મું પદ શોધવાનું છે। તો આ જ રીતે વાત કરીએ તો એમાં તમારી પાસે છે a બરાબર -3 n એટલે કે 11મું પદ શોધવાનું છે એટલે n ની જગ્યાએ 11 અને d એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત d બરાબર a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી આપણે તો અહીંયા આગળ બીજું પદ તરીકે છે તમારી પાસે -1 ના છેદમાં 2 માઇનસ પહેલું પદ છે -3। સાદું રૂપ આપીએ તો કે -1 ના છેદમાં 2 માઇનસ માઇનસ પ્લસ 3 તો અહીંયા આગળ તમને મળશે માઇનસ લસા લઈએ આપણે તો લસા તમારો આવશે 2 એટલે અહીંયા આગળ -1 અને અહીંયા આગળ 3 2 6 એટલે જવાબ મળશે 5 ના છેદમાં 2। હવે 11મું પદ શોધવા માટેનો પ્રયત્ન કરીએ તો અહીંયા આગળ આપણે જોઈએ તો કે 11મું પદ શોધવા માટે a11 બરાબર આપણું સૂત્ર છે પહેલાનો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એમાં કિંમત મૂકીએ તો a ની કિંમત છે -3 વત્તા n ની કિંમત છે 11 ઓછા 1 અને d ની કિંમત તમારી પાસે મળી છે 5 ના છેદમાં 2। તો અહીંયા આગળ આપણે જોઈએ તો -3 વત્તા 11 ઓછા એટલે કે 10 ગુણ્યા 5 ના છેદમાં 2। સાદું રૂપ આપીએ તો 2 5 10 તો અહીંયા આગળ મળશે -3 વત્તા 5 5 25 અને 25 -3 એટલે કે 22 એટલે અહીંયા આગળ તમને 11મું પદ મળશે 22। થેન્ક યુ મિત્રો।